આજની આપણી રેસીપી છે કાચી કેરી સાથે સૂકા ગાજર અને સૂકા મરચાંનું ગળ્યું અથાણું. આ અથાણું પરોઠા, થેપલા અને ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. શાકની પણ જરૂર ન પડે તેવું આ અથાણું બને છે. આ અથાણું બનાવવા માટે એની તૈયારી તમારે થોડીક વહેલી કરવી પડશે. જેમ કે શિયાળામાં ગાજર સરસ આવતા હોય ત્યારે ગાજરને છાલ ઉતારી ધોઈને સાફ કરીને એને આવી રીતે ચીરો કરીને તડકે સૂકવવાના અને 5-6 દિવસ સુકાતા થશે. આપણા ગાજર થોડી જાડી ચીરો હોય તો 2 દિવસ વધારે પણ લાગે સુકાવા માટે. અને એક વખત ગાજર સુકાઈ જાય એટલે એકદમ આવા કડક થઈ જશે. તમે જોઈ શકો છો કે ગાજર મારા એકદમ સુકાઈને કડક થઈ ગયા છે અને એકદમ ઓછા પણ થઈ ગયા છે. તો આને મેં ગાજરની સાથે સાથે મરચાં પણ આપણે લાલ સૂકવી દેવાના. કદાચ તમે ઘરે આને ન સૂકવો તો તમને માર્કેટમાં મરચાં ઇઝીથી મળી જશે, પણ ગાજર તો તમારે ઘરે જ સૂકવવા પડશે. ગાજર માર્કેટમાં ક્યાંય નહીં મળે. હવે આપણે એક કૂકરની અંદર મરચાં નાખી દઈશું. મરચાંના ડીટિયા નથી તોડ્યા, નીચે પહેલાં મરચાં નાખીશું અને એના ઉપર ગાજર નાખીશું. અને મેં તમને આના પહેલાંની જે રેસીપી અથાણાની હતી ત્યારે કીધેલું કે ખાટું પાણી આપણે ફેંકવાનું નથી, આપણે એને પણ ઉપયોગમાં લેવાનું છે. તો આ છે કેરીનું ખાટું પાણી. મરચાં અને ગાજર ડૂબી જાય તેટલું આપણે ખાટું પાણી નાખી દઈશું. અને મરચાંના ડીટિયા મેં એટલે નથી તોડ્યા કે એની અંદર પાણી ભરાઈ ન જાય, પફાઈ જાય પછી આપણે ડીટિયા તોડીશું. આવી રીતે કૂકરનું ઢાંકણ બંધ કરી 3-4 સીટી કરી નાખીશું. એક વખત ખોલીને જોઈ લેવાનું. જો તમારા ગાજર થોડા કડક હોય તો પાછી 1 સીટી કરવી પડે. અહીં લાલ મરચાં મેં જે ડબલ પટ્ટો આવે જે ઓછા તીખા હોય એ લીધા છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ, ચેક કરી લઈએ કે આપણા ગાજર અને મરચાં બફાયા છે કે નહીં. ગાજરને આવી રીતે મેં ચેક કરીને જોયું તો એકદમ સરસ બફાઈ ગયા છે. મરચાં પણ આપણા બફાઈ ગયા છે. આવી રીતે ઉપર નીચે કરીને જોઈ લેવાનું. અને તમને જો મરચાં કે ગાજર થોડુંક પણ કાચું કે કડક લાગે એટલે પાછી 1 સીટી કરવાની, ગેસ ધીમો રાખીને સીટી કરવાની છે. મરચાંને પણ જોઈ લઈએ, મરચું પણ સરસ બફાઈ ગયું છે. બધા મરચાં અને ગાજર એકદમ સરખી રીતે બફાયા છે, નથી વધારે બફાયા કે નથી ઓછે બફાયા. હવે આપણે એને એક ચાણીમાં કાઢી લેશું. ખાટું પાણી એનું અલગ કરી નાખશું. જો તમારી પાસે ખાટું પાણી ના હોય તો સાદા પાણીમાં હળદર, મીઠું અને વિનેગર નાખીને મીડિયમ ગેસ પર 3-4 સીટી કરીને બાફી લેવાના. હવે આપણે એક કપડામાં ગાજર અને મરચાં નાખી દઈશું અને પાણી સુકાઈ જાય તેવી રીતે એને એક અલગ અલગ કરી નાખીશું, છૂટા સૂકવી દઈશું. મરચાંને મેં ડીટિયા નહોતા કાપ્યા, બફાઈ ગયા પછી એના ડીટિયા ઇઝીથી નીકળી જશે. આવી રીતે બધા મરચાંના ડીટિયા લઈ લઈશું આપણે. અને ગાજર અને મરચાંને છૂટા 1/2 દિવસ માટે સૂકવી દેવાના છે. પંખા નીચે નથી સૂકવવાના કે તડકામાં પણ નથી સૂકવવાના, એમ જ તે સૂકવી દેવાના છે ખુલ્લી હવામાં. થોડી વારે આપણે એને હાથ ફેરવીને જોઈ લઈશું. અને મરચાંના આવી રીતે ચીરો પણ કરી નાખશું. મરચાં બાફતી વખતે જો અંદર પાણી ભરાઈ ગયું હોય તો આમ ચીરો કરવાથી પાણી નીકળી પણ જશે અને આપણા મરચાં જલ્દી સુકાઈ પણ જશે. ગાજર અને મરચાં આવી રીતે સૂકવી દેવાના છે. અગર તમને હાથ પાણીવાળો લાગે તો 2 કલાક વધારે સૂકવવાના. મરચાંની સાથે સાથે મેં 1 કિલો કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરીને હળદર મીઠામાં નાખીને 1/2 દિવસ માટે એને પણ સૂકવી દીધા છે. જ્યાં સુધી આપણા ગાજર, મરચાં અને કેરી સૂકે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈએ. 1 બાઉલમાં 100 ગ્રામ ધાણાના કુરિયા, 100 ગ્રામ રાયના કુરિયા અને 100 ગ્રામ મેથીના કુરિયા. ધાણાના અને મેથીના કુરિયા થોડા મોટા હતા એટલે મેં મિક્સરમાં થોડા પીસી લીધા છે. 1 ચમચી ભરીને હિંગ નાખીશું. હિંગથી અથાણાની સુગંધ અને સ્વાદ સારો આવે છે. અહીંયા મેં ગરમ કરેલું સિંગ તેલ જે ધુમાડા કાઢે એટલું ગરમ કરીને ઉપર નાખી દેવાનું છે અને થોડીવાર માટે ઢાંકી દેવાનું. 2 મિનિટ થઈ ગયા પછી આપણે તેને ખોલી નાખીશું
અને એની અંદર આપણે તજ, લવિંગ, એલચી અને મરી, તજના મેં નાના એવા બે ટુકડા લીધા છે, ઈલાયચી 4-5 લેવાની છે, લવિંગ 5-6 લેવાના છે અને થોડા એવા મરીના દાણા લેવાના છે. આવી રીતે આપણે મસાલાની ઉપર નાખી દઈશું અને એના ઉપર ગરમ તેલ નાખીશું. આવી રીતે કરવાથી અથાણામાં તજ, લવિંગ, ઈલાયચી અને મરીની સુગંધ સરસ આવે છે. હવે આપણે મિક્સ કરી લઈશું અને જોઈ લઈશું કે તેલ ઉપર આવી ગયું કે નહીં. બધા તે કુરિયા તેલમાં સરસ રીતે સાતળાઈ જવા પડે એટલું તેલ ગરમ નાખવાનું છે. બહુ વધારે પણ તેલ નથી નાખવાનું અને ઓછું પણ તેલ નથી નાખવાનું. હવે અહીંયા મેં 1 કિલો કોલ્હાપુરી ગોળ લીધો છે, જે અથાણાનો ગોળ કહેવાય છે. 1 કિલો કેરી હોય તો આપણે 1 કિલો ગોળ લેવાનો છે. ગોળ સફેદ જ વાપરવાનો છે અને ગોળને આવી રીતે ચપ્પુથી છોલી નાખવાનો છે. ગોળ ચપ્પુથી મેં છોલી નાખ્યો છે. 1 કિલો ગોળ મારો છોલીને તૈયાર થઈ ગયો છે. ગાજર, મરચાં અને કેરી આપણે સૂક્યું હતું તેનો અડધો દિવસ પૂરો થઈ ગયો છે. એક તપેલામાં આપણે કેરી નાખી દઈશું. ગાજર અને મરચાં પણ સરસ સુકાઈ ગયા છે. પાણી હવે હાથ હારે પાણી પણ નથી લાગતું, તો તપેલાની અંદર આપણે મરચાં અને ગાજર નાખી દઈશું. તપેલાને સાઈડમાં મૂકીને આપણે જે મસાલો બનાવ્યો હતો અથાણા માટે તે એકદમ ઠરી ગયો છે, તો એમાં આપણે મસાલો રેડી કરી નાખીએ. અડધો કપ મીડિયમ તીખું લાલ મરચું પાવડર, થોડી એવી હળદર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. ગળ્યું અથાણું છે એટલે મીઠું એકદમ ઓછું નાખવાનું છે. આપણી કેરી પણ મીઠાવાળી છે અને ગાજર અને મરચાં પણ મીઠા અને ખાટા પાણીમાં બાફેલા છે, એટલે મીઠાનું પ્રમાણ ખૂબ ઓછું રાખીશું. સરખી રીતે મિક્સ કરી નાખીએ. ગળ્યા અથાણામાં વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તો આપણે વરિયાળી થોડીક વધારે નાખીશું. 2 ચમચી જેટલી વરિયાળી નાખી મસાલો મિક્સ કરી નાખીએ. આ તૈયાર કરેલો મસાલો આપણે કેરી, ગાજર અને લાલ મરચાં જે તપેલામાં હતા એમાં નાખી દઈએ. સાથે સાથે આપણે એમાં ગોળ પણ નાખી દઈશું. 1 કિલો કેરી હોય તો 1 કિલો ગોળ લીધો છે અહીંયા, અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. અથાણું મિક્સ કર્યા પછી આપણે એને બોટલમાં ભરવાનું નથી, 2 દિવસ આમ જ તપેલામાં છોડી દેવાનું છે અને એને હલાવતા રહેવાનું છે. આપણો ગોળ ઓગળી જાય એટલે એકદમ લચકા જેવું અથાણું થઈ જશે. 2 દિવસ પછી અથાણામાં તેલ પણ ઉપર આવી ગયું છે અને એકદમ લચકા જેવું અથાણું થઈ ગયું છે. ગોળ બધો ઓગળી ગયો છે, સુગંધ પણ બહુ સરસ આવે છે અથાણાની. આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. કેરી, ગાજર અને લાલ મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલું અથાણું કાચની બરણીમાં ભરી દઈશું. અથાણાને આખું વર્ષ સારું રાખવા માટે કાચની બોટલમાં અથાણા ભરવાના. એરટાઈટ બોટલમાં અથાણું ભરશું તો આખું વર્ષ અથાણું સારું લાગશે અને ફૂગ પણ નહીં થાય. આ ગળ્યું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. થેપલા, પરાઠા, પૂરી કે ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બોટલમાં અથાણું ભર્યા પછી આપણે બોટલને સાફ કરી લેવાની છે. એક ટીશ્યુ પેપર લઈને બધી બાજુથી બોટલ લૂછી લઈશું. ઢાંકણ બંધ કરીને ચોખ્ખી જગ્યાએ અથાણું સાચવીને મૂકવાનું છે, જેથી કરીને આખું વર્ષ તમારું અથાણું ખરાબ ન થાય અને સારું રહે. ગોળ કેરી અને સાથે ગાજર અને લાલ મરચાંનું અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો.